પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ કીડી ગામના રહેવાસી પરમાર હરજીવનભાઈ ભોજાભાઈ સિક્યુરિટીમાં નોકરી કરે છે. પોતાના પીએફના જમા થયેલા રૂપિયા 1,60,000 હળવદમાં આવેલી એસબીઆઈ બેંકમાંથી રૂપિયા રોકડા ઉપાડી તેની સાથે બેંકની પાસબુક રૂમાલમાં મૂકીને મોટરસાયકલના થેલામાં રાખીને આવ્યા હતા. સવારે 11 વાગ્યાની આજુબાજુ હળવદ મેઇન બજારમાં ગિની ગેસ્ટ હાઉસ પાસે આવેલા હરભોલે નાસ્તા હાઉસમાં નાસ્તો કરવા ગયા હતા. તેથી પરત ફરતી વખતે તેઓએ મોટરસાયકલના થેલામાં પૈસા મૂકીને મોટરસાયકલ ચાલુ કરવા કિક મારી. તેટલી વારમાં કિશોર વયનો ગઠિયો પૈસા લઈને રફુચક્કર થઈ ગયો હતો. ત્યાંથી હરજીવનભાઈ પોતાના મિત્રને બેંકમાં 2,000 રૂપિયા દેવા ગયા. ત્યાં જઈને જોતા મોટરસાયકલના થેલામાં મૂકેલા પૈસા ન દેખાતા જાણ થઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરતા સીસીટીવી ફૂટેજ જોતા કિશોર વયનો ગઠિયો પૈસા લઈને જતો કેમેરાની ફૂટેજમાં કેદ થઈ ગયો હતો. પાસબુક મોરબી માળિયા ચોકડી પાસેથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે કિશોર વયના ગઠિયાને પકડવા ચક્રાવ ગતિમાન કર્યા હતા. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.